अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। તો છેલ્લા પ્રોગ્રામની અંદર લિંક લિસ્ટ વિશેની અને એસટીએલના કન્ટેનર ક્લાસીસ છે એ કન્ટેનર ક્લાસીસ શું છે એની થિયરી જોઈ અને હવે આ વિડિયોની અંદર આપણે આગળ જે ચર્ચા કરી ગયા લિંક લિસ્ટ વિશે એ લિંક લિસ્ટને આપણે પહેલાં ક્લાસથી જોઈએ તો હું પહેલાં કોટ બ્લોક આઈડી ચાલુ કરીશ અને આ કોડ બ્લોક આઈડીની અંદર સિક્સટી થ્રી નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીને સિક્સટી થ્રી નંબરનો પ્રોગ્રામ જે છે એ લિંક લિસ્ટ માટે બનાવેલો છે અને એ પણ સી પ્લસ પ્લસથી બનાવવામાં આવેલો છે જો તમે મારા એન સીસીના વિડીયો જોયા હોય તો એનસીસીના વિડીયોની અંદર મેં આ લિંક લિસ્ટ વિશે બધી બાબતો ચર્ચા કરેલી છે પણ એ જે જૂનું સી હતું એનાથી બનાવેલા હતા પણ આ જે છે એ સી પ્લસ પ્લસમાં બનાવેલી છે અને ખાસ કરીને ક્લાસ દ્વારા બનાવેલી છે તો આપણે એની અંદર જેમ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે ઉપર આપણે આજ બધી લાઇબ્રેરી એડ કરવાની છે ત્યાર પછી આપણે ક્લાસ લખ્યો છે અને એ ક્લાસનું નામ આપણે આપ્યું છે નોડ નોડ એ કોઈ ફિક્સ વર્ડ નથી ગમે તે શબ્દ તમે આપી શકો પણ અહીંયા અમે નોડ એટલા માટે આપ્યું છે કારણ કે જનરલી આપણે આને એક નોડ કહેતા હોઈએ છીએ અને એટલા માટે ક્લાસનું નામ નોડ આપવામાં આવ્યું છે એની અંદર પ્રાઇવેટ ટોટલ ચાર વેરિયેબલ છે એમાંના પહેલાં જે ત્રણ વેરિયેબલ છે જે કેરેક્ટર નેમ છે ઇન્ટીજિયર એજ છે અને ફ્લોટ હાઈટ નામનો વેરિયેબલ છે આ ત્રણ વેરિયેબલ છે અને એક આપણે પોઈન્ટર વેરિયેબલ બનાવ્યો છે નેક્સ્ટ નામનો એનએક્સટી નામનો એટલે કે નેક્સ્ટ નામનો એક પોઈન્ટર વેરિયેબલ બનાવ્યો છે અને એ પણ નોડ ટાઈપનો એટલે કે આ ક્લાસ ટાઈપનો પોઈન્ટર આપણે બનાવીશું એ આપણે અહીંયા બતાવ્યું છે તો હવે આ પોઈન્ટર શું છે પોઈન્ટર કેવી રીતે બનાવવાનું એ બધી બાબતો આપણે એનસીસીમાં ચર્ચા કરી ગયા છે એટલે આપણે એ બધી ચર્ચા નથી કરતા પણ અહીંયા આપણે એ જોઈએ છે કે ક્લાસથી એને કઈ રીતે કરી શકીએ આપણે એક પોઈન્ટર બનાવીએ એટલે આટલા વેરિયેબલ લીધા અને પબ્લિક સેક્શનની અંદર આપ છ જેટલા ફંક્શન્સ લીધેલા છે અથવા એને મેમ્બર ફંક્શન્સ આપણે કહીશું હવે દરેક ફંક્શનની અંદર તમે જોશો તો એ રિટર્ન કશું નથી કરતા વોઇડ છે અને આર્ગ્યુમેન્ટ ટાઈપ છે એ પણ લગભગ બધાની વોઇડ છે હવે આ બધા જે ફંક્શન છે એની ચર્ચા આપણે કરીએ એ પહેલાં આપણે મેનની અંદર જતા રહીએ એટલે એ બધા ફંક્શન અહીંયા લખેલા છે અને આપણે પહેલાં નીચે મેનમાં આવતા રહીએ અને અહીંયા તમે જો મેન જોશો તો મેનની અંદર થી આ શરૂ થાય છે અને એની અંદર આપણે એક ઓપ્શન નામનું સાદું વેરિએબલ લીધેલું છે સ્ટાર્ટ પોઈન્ટર ઇક્વલ ટુ નલ કરેલું છે એટલે આપણે પહેલાં પોઈન્ટરને નલ કરી દીધું અને ત્યાર પછી આપણે જે ઉપર નોડ ક્લાસ આખો બનાવ્યો એ નોડ ક્લાસને આપણે એન નામનું એક ઓબ્જેક્ટ બનાવ્યું એટલે આ એન નામનું એક ઓબ્જેક્ટ બની ગયું ત્યાર પછી ડુ વાઇલ લૂપ લગાવી હવે ડુ વ્હાઈલ લૂપથી આ મેનુ વગેરે એવું કેવી રીતે બનાવવાનું એ બધી બાબતો આપણે ઓલરેડી એનસીસીમાં ચર્ચા કરી ગયા છે હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં એ કર્યું કે આપણે નોડ ક્લાસનું ડિસ્પ્લે લિસ્ટ નામનું એક ફંક્શન વાપર્યું તો ડિસ્પ્લે લિસ્ટ નામનું ફંક્શન આખી જ્યાં લિંક લિસ્ટની અંદર ડેટા હશે એ પહેલાં ડિસ્પ્લે કરી દે છે હવે આની ચર્ચા આપણે પછીથી કરીએ છીએ પણ આપણે પહેલાં જોઈએ તો એક સાદું આપણે મેનુ બનાવેલું આપણને જોવા મળે છે કે વન ટુ થ્રી ફોર આપેલું છે કે જેની અંદર એડ નોડ ડિલીટ નોડ અને મૂવ પોઈન્ટર એ બધું આપણે અહીંયા બતાવવામાં આવ્યું છે અને છ નંબર આપણને આ બતાવવામાં આવે છે એક્ઝિટ માટે ત્યાર પછી આપણે ચોઈસ લીધી કે આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવા માગીએ છીએ અને જે ઓપ્શન સી ઇન કરીએ એ આપણે સ્વિચ કરેલો છે તો આ બધા જ કમાન્ડ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે સ્વિચથી વગેરે કેવી રીતે વાપરવું એટલે હવે આપણે આમાં ચેક કરીએ છીએ જો એક નંબર એન્ટર કર્યો હોય તો અહીંયા આ કેસમાં આવશે અને શું કરશે તો કે આપણે જે ક્લાસ બનાવેલો તો એન નામનું ઓબ્જેક્ટ અહીંયા બનાવેલું છે આપણે નોડ ક્લાસનું એ એન ડોટ એડ નોડ કરશે અને એ પણ ક્યાં એડ કરશે તો કે એડ નોડ એટ એન્ડ અને આગળના વિડીયોની અંદર જેમ ચર્ચા કરી એ પ્રમાણે આપણે આખા લિસ્ટની અંતમાં પણ એડ કરી હેડની આગળ પણ આપણે આપણે નોડ એડ કરી બધી બાબતો જે ચર્ચા કરી ગયા એ પ્રમાણે અહીંયા બધું બનાવેલું છે એન્ડ ની અંદર એક નોડ એડ કરવા માટેનું ફંક્શન બનાવેલું છે ત્યાર પછી બીજો નંબર છે તો એ ડિલીટ સ્ટાર્ટ નોડ માટેનું ફંક્શન કોલ કરે છે ડિલીટ એન્ડ નોડ માટેનું ફંક્શન કોલ કરે છે કરંટ પોઈન્ટર છે એ કરંટ પોઈન્ટરને પણ ફોરવર્ડ કે બેકવર્ડ કરવા માટેના અલગ અલગ ફંક્શન બતાવેલા છે તો આપણે પહેલાંને રન કરીને જોઈશું ત્યાં તમને વધારે ખ્યાલ આવશે પણ આ પહેલાં આપણે સ્ટ્રક્ચર જોઈ લઈએ કે આ સ્વિચ કેસની અંદર કઈ રીતના છે અને ત્યાર પછી આપણે ડિફોલ્ટની અંદર મેસેજ આપી દીધો છે કે જો આ એકથી છ નંબર સિવાય કંઈ પણ આપીએ તો આપણે આ મેસેજ આપી દેશે અને નીચે વાઇલ લૂપ આપણે લગાવી દીધેલી છે અને જો આપણે છ નંબર આપ્યો હોય તો અહીંયાથી બંધ થઈ જશે અને રિટર્ન ઝીરો કહીને પ્રોગ્રામ પણ બંધ થઈ જશે એટલે આટલું ની અંદર કરેલું છે તો હવે આપણે પહેલાંને રન કરીને જોઈએ અને પછી એના આ જે દરેક એક એક ફંક્શન છે એની ચર્ચા કરીએ તો જો આપણે આને બિલ્ડ એન્ડ રન કરીશું તો આ રીતે તમને જોવા મળશે કે એક નાનું મેનુ અહીંયા જોવા મળે છે કે ધ કરંટ લિસ્ટ એન્ડ પોઈન્ટર એ કહીને આપણને બતાવવામાં આવ્યું છે કે ધ લિસ્ટ ઇઝ એમટી પહેલી વખતની અંદર અત્યારે આપણે કોઈ ડેટા નથી નાખ્યો એટલે લિસ્ટ ઇઝ એમટી આપણને અહીંયા બતાવવામાં આવે છે પણ નીચે પછી મેનુ આપે છે અને ઓપ્શન આપે છે હવે પહેલાં તો આપણે એક નોડ એડ કરવો પડશે એટલે આપણે એક નંબર આપીએ અને એન્ટર આપીએ એટલે જેવો આપણે એક નંબર આપ્યો નેમ ઓફ પર્સન પૂછવામાં આવે છે હવે હું અહીંયા મારા નામ આપીશ પહેલાંમાં અને ત્યાર પછી એજ છે ચુમ્માલીસ એ આપીશ હાઈટ તરીકે આ ફાઇવ ઝીરો નાઇન આપી દઈશું એન્ટર આપીશું એક ડેટા થયો અને જેવો એક ડેટા તમે એન્ટર કર્યો એટલે તમે અહીંયા જોવો છો કે ઉપર એક ડેટા આવી ગયો નેમ એજ અને હાઈટ નામનો અને કરંટ નોડ અત્યારે એ જ છે એ આપણને અહીંયા જોવા મળે છે હવે આપણે હજુ એક બે ડેટા એડ કરી દઈએ પહેલાં અને પછી એની આપણે ચર્ચા કરીએ તો આપણે પહેલાં ફરી પાછું વન નંબર આપીશું અહીંયા અત્યારે હું એબીસી નામ એક આપી દઉં છું કંઈ પણ એજ આપી દઉં છું ધારો કે ટ્વેન્ટી ફાઇવ અને હાઈટ પણ કંઈ આપી દઉં છું ધારો કે ફાઇવ પોઈન્ટ ઝીરો સેવન એન્ટર એટલે તમે જેમ હું એન્ટર આપું છું ત્યારે તમને જોવા મળશે કે અહીંયા એબીસી એન્ટ્રી છે એ આવી ગઈ પણ એ નોડ બીજો આવી ગયો છેલ્લે હવે આપણે પોઈન્ટર વિશે પણ ચર્ચા કરવાની છે કે અત્યારે પોઈન્ટર આની ઉપર જ છે આની ઉપર નથી આવ્યું ત્યાર પછી હજુ એક આપણે આપી દઈએ એક્સ વાયઝ હેડ અને એને પણ આપણે કંઈ આપી દઈએ ફોર્ટી ફાઈવ સપોઝ અને આપણે આપી દઈએ કે ફાઇવ ઇલેવન એન્ટર એટલે આ રીતના થઈ જશે હજુ એક આપણે આપી દઈએ એટલે વધારે આપણને ખ્યાલ આવી શકશે આપણે ધારો કે એ એસડીએફ લઈ લઈએ એન્ટર એ જ આપણે કંઈક પણ ફિફ્ટીન લઈ લઈએ હાઈટ છે ફાઇવ ટ્વેન્ટી લઈ લઈએ એન્ટર આપી દઈએ તો અત્યારે આ ડેટા તમને અહીંયા ઉપર એડ થઈ ગયેલો જોવા મળે છે પણ એનું કરંટ જે પોઈન્ટર છે અત્યારે અહીં જોવા મળે છે હવે અહીંયા તમે જો ચાર અને પાંચ નંબર જોશો તો એ છે કે મું ધ કરંટ પોઈન્ટર ફોરવર્ડ વન એટલે આમ જો આમ નીચે તમારે લેતા જવું ફોરવર્ડની અંદર ચાર નંબર આપે એટલે જો હું ચાર નંબર આપી અને જેવું એન્ટર આપીશ એટલે તમને તરત જોવા મળે છે કે અહીંયાથી આપણે જે પોઈન્ટર છે એ પોઈન્ટર તરત જે આ મારા અજય નામ પર હતું એનાથી નીચે આવી ગયું એટલે હવે અત્યારે કરંટ નોડ આ થઈ ગયો તમને ડેટાબેઝ વગેરેના પ્રોગ્રામ ખબર હોય તો એની અંદર આ બધી વસ્તુ કામમાં લાગે છે કે આપણી પાસે હજારો આવા રેકોર્ડ હોય એમાંથી કયો રેકોર્ડ અત્યારે આપણે જોઈ શકીએ છીએ એ આ કરંટ નોડથી આપણે જોવા મળે છે કે કરંટ પોઈન્ટર અત્યારે આ નોડ પર છે એટલે આપણે જે પણ કંઈ કામ કરીએ હવે આ નોડની ઉપર થશે હવે એવી રીતે હજુ પણ આપણે ફોન નંબર આપીશું તો હજુ પણ નીચે આવશે એવી રીતે આપણે જો વધારે ફોન નંબર આપીશું તો છેલ્લા પર આવશે ને હજુ એનાથી વધારે ફોન નંબર આપીશું તો એ આપણે તરત બતાવી દેશે કે યુ આર એટ ધ એન્ડ ઓફ ધ લિસ્ટ અને ત્યાર પછી પ્રેસ એની કી આપી દેશે સ્પેસ કરીશું એટલે પાછા લિસ્ટમાં આવી જઈશું એવી રીતે આપણે જો ફાઇવ નંબર આપતા જઈશું તો આ પોઈન્ટર આમ ઉપર જતું જશે એટલે ફાઇવ નંબર આપણે આપતા જઈએ છીએ તો તમે જોઈ શકો છો કે ઉપર જતું જાય છે હજુ પણ વધારે ફાઇવ નંબર આપીશું તો તમને બતાવી દેશે કે યુ આર એટ ધ સ્ટાર્ટ ઓફ ધ લિસ્ટ ત્યાર પછી પ્રેસ એની જાય છે એટલે આ શું બતાવે છે જેમ આપણે આની અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરી ગયા કે આપણે બધા અલગ 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 નોડ બનાવી શકીએ છીએ અને એ નોડની અંદર પોઈન્ટર આપણે એક જગ્યાએ ફિક્સ કરી શકીએ છીએ અને પછી એમાંથી એક પછી એક જે ડેટા છે એને આપણે એક્સેસ કરી શકીએ છીએ તો આ જે એક પછી એક નોડ છે એ ડેટાને આપણે એક્સેસ કરી શકીએ છીએ એ જ રીતે એને આપણે ડિલીટ કરી શકીએ અને મૂવ કરી શકીએ અને એ બધી આપણે ઓલરેડી એનસીસીના વિડીયોની અંદર જોઈ ગયા છે કે એડ એડિટ ડિલીટ કઈ રીતે કરવું પણ આ આખું આપણે ક્લાસથી બનાવેલું છે એટલો જ ફરક છે જ્યારે ત્યાં આપણે સ્ટ્રકચરથી બનાવતા હતા હવે જો આપણે જોઈએ તો આની અંદર બે નંબરનું કહે છે કે ડિલીટ ધ સ્ટાર્ટ નોડ એટલે આ જો ઉપરનો મારો અજય વાળો રેકોર્ડ છે એટલે આપણે જેમ આના અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે એક હેડ હોય છે અને બીજું એન્ડ હોય છે તો એ હેડવાળો જે નોડ છે એ તમારે કાઢી નાખવો હોય તો અહીંયા આપણે બે નંબર આપીશું ધારો કે તો તમને જોવા મળશે કે ઉપરથી રેકોર્ડ ડિલીટ થઈ ગયો અને આ જે બીજા નંબરનો રેકોર્ડ હતો એ અત્યારે કરંટ એના તરીકે જેવી રીતે આપણે આજે છેલ્લો એએસડીએફ વાળો કાઢી નાખવો ત્રણ નંબર આપીશું નીચેની જે લાઈન છે એ ડિલીટ થઈ જાય છે તો આ રીતે આપણે જોવા મળે છે કે આખું લિંક લિસ્ટ બરોબર ચાલે છે અને જો તમે છ નંબર આપશો તો પછી એ લિંક લિસ્ટની અંદરથી બહાર નીકળી જશે અને પ્રોગ્રામ આપણો બંધ થઈ જશે તો આટલી વસ્તુ આ પ્રોગ્રામથી થાય છે હવે આ પ્રોગ્રામની અંદર જેમ આપણે જોયું પ્રમાણે કે સાદું લિંક લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે જેની અંદર દરેક નોડ બનાવવામાં આવી હોય આગળના હેડને પણ આપણે કાઢી નાખી શકીએ પાછળના હેડને પણ આપણે કાઢી નાખી શકીએ આ એક સાદું લિંક લિસ્ટ છે અને એ ક્લાસથી બનાવેલું છે પણ તમે જોઈ શકો છો કે એની માટે કેટલો મોટો પ્રોગ્રામ બનાવવાની જરૂર પડેલી હતી હવે આ એનસીની અંદર ઘણું અઘરું હતું જોકે ક્લાસથી થોડુંક ઇઝી થાય છે પણ એટલું બધું ઇઝી નથી પણ એને બદલે જે આ કન્ટેનર ક્લાસીસ છે વેક્ટર વગેરે એ બહુ આસાનીથી આ બધી જ વસ્તુ કરી શકે છે તો એ આના પછીના વિડીયોમાં જોઈશું પણ આપણે આ બધા જે ફંક્શન્સ છે એની ચર્ચા કરી લઈએ હવે જેમ કે અહીંયા આપણે નોડ ટાઈપના સ્ટાર્ટ પોઈન્ટર અને કરંટ પોઈન્ટર એ બે માટેના બે પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરેલા છે હવે પોઈન્ટર વેરિયેબલ વિશે વગેરે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ગયા છે કે મેમરી એડ્રેસ હોય છે અને એનસીસીની અંદર આપણે આની બહુ વિસ્તારથી ચર્ચા કરેલી છે એટલે અત્યારે આપણે અહીંયા ચર્ચા નથી કરતા એની તો બંને પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યા ત્યાર પછી આપણે એડ માટે નો એક ફંક્શન લખ્યું અને એડ માટે આપણે શું કરીએ છીએ તો કે એક ટેમ્પરરી બીજું ટેમ્પરરી ટુ નામના બે નોડ પોઈન્ટર ડિક્લેર કરીએ છીએ અને અહીંયા ન્યૂથી ન્યૂ ઓપરેટર વાપરી અને એક નોડ ક્લાસનું આપણે પોઈન્ટર બનાવીએ છીએ અને એ ની અંદર નેમ અને એજ હાઈટ આ ત્રણ વેરીએબલ છે એ ને લઈ લઈએ છીએ અને ત્યાર પછી ટેમ્પરરીના ને નલ કરી દઈએ છે અને પછી આ જે આખો નોડ નવો તૈયાર થયો ટેમ્પરરી નામનો એ ટેમ્પરરીને આપણે લિસ્ટના એન્ડમાં લગાવવાનો છે ને એટલા માટે આપણે પહેલાં તો સ્ટાર્ટથી શરૂ કરીએ છીએ અને એ સ્ટાર્ટથી આખું ફરી અને છેલ્લે જ્યારે આવી જાય ત્યારે શું કરીએ છીએ તો કે એ છેલ્લે નોડને એડ કરી દઈએ છીએ હવે આ બધી બાબતો મેં એનસીસીની અંદર ગ્રાફિકલી બહુ સરસ રીતે સમજાયેલી છે અને એટલા માટે હું અત્યારે અહીંયા ક્લાસમાં બધી ચર્ચા નથી કરતો કારણ કે દરેકે દરેક પોઈન્ટની ચર્ચા આપણે ત્યાં કરી ચૂક્યા છે એટલે આપણે ક્લાસથી પણ લિંક લિસ્ટ કરી શકીએ એ સમજાવવા માટે મેં આ વિડીયો બનાવેલો છે પણ હવે આટલું બધું લાંબુ પણ આપણે કરવાની જરૂર નથી એનું કારણ શું છે કે આ બધી જ બાબતો વેક્ટર અને લિસ્ટ અને વગેરે એસટીએલના ક્લાસીસ છે એની અંદર બનાવીને આપી દેવામાં આવેલું છે અને એટલા માટે હવે આના પછીના વિડીયોની અંદર આપણે એ બધી બાબતોની ચર્ચા કરીએ એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है